વિરામ બાદ આગળ વાત કરીએ તો સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા ભરતીની સંખ્યામાં વધારો કરવાની માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું। સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા વિવિધ સેવા દરોની ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે। આ પ્રક્રિયા છેલ્લા 3 વર્ષથી ભરતી હાથ ન ધરાઈ હોય રોજગાર મેળવવા ઈચ્છતા તમામ ઉમેદવારોએ આ ભરતી પ્રક્રિયાનો લાભ મેળવી શકે તે માટે સરકારશ્રી દ્વારા ભરતીની સંખ્યા વધારવા માંગ કરવામાં આવી હતી। બોટાદ કલેક્ટરશ્રીને આવેદનપત્ર પાઠવી સરકારશ્રી સમક્ષ રજૂઆત પહોંચવા માગણી કરી હતી। ઉમેશ ગોરાવા, ZSTV, બોટાદ। અત્યારે કલેક્ટરમાં આવેદન અપાયો છે, શું વિગત છે? વિગત એ છે કે 2018માં SSGDની 60,000 અપની વેકેન્સી બહાર પડેલી। હાલ 2020માં ભરતી પ્રક્રિયા સંપૂર્ણ પૂર્ણ થઈ છે। જ્યારે સૌરવ વિદ્યાર્થી કેન્ડિડેટ મિત્રોનું એવું કહેવું છે કે 60,000 અપની વેકેન્સી છે તો 85,000 કુલ મેડિકલ ફિટ કેન્ડિડેટ છે। 85,000 મેડિકલ ફિટ કેન્ડિડેટને જોઈનિંગ આપે આપણે રક્ષામંત્રી નિત્યાનંદજી એમ કહે છે કે BSF, CRPF, ITBP અને SSBમાં વેકેન્સીઓ 1,00,000 અપ ખાલી છે। તો અમારી માંગ એ છે કે 85,000 મેડિકલ ફિટ કેન્ડિડેટ્સને જોઈનિંગ મળે, બધાને ઓર્ડર મળે, વહેલા મળે, કારણ કે 3 વર્ષ અપ થઈ ગયા છે। અને સૌથી મોટો મુદ્દો અમારો છે ઓલ કેન્ડિડેટ જોઈનિંગ પ્લીઝ, કારણ કે વયમર્યાદા નક્કી હોવાના કારણે SSGDમાં 23 વર્ષ કમ્પ્લીટ હોય છે। 23 વર્ષ અપ હોય તો તમે આમાં આવેદન કરી શકતા નથી। એટલા માટે આ ભરતી 3 વર્ષનો વિલંબથી અમારે ઘણા મિત્રોને, એટલે કે 75% કેન્ડિડેટ્સને વયમર્યાદા ઉંમર વધી ગઈ છે, જેથી એ મેડિકલ ફિટ હોવાના કારણે પણ કોઈ પણ પ્રકારની ભરતીમાં, સુરક્ષા દળની કોઈ પણ પ્રકારની ભરતીમાં એ પાર્ટિસિપેટ થઈ શકે નહીં। આ લાસ્ટ મુદ્દો કહેવાય એની માટે, એટલે અમારે સરકારને એટલી જ અપીલ છે કે જો 1,00,000 અપ વિદ્યાર્થી જો તમારી જગ્યા ખાલી હોય તો અમારે સીટ ઇન્ક્રીઝ કરીને 85,000 ફિટ મેડિકલ કેન્ડિડેટ્સને તમે લઈ લો, જોઈનિંગ પત્ર વહેલાહેર આપો। અને બસ આ કહેવા માટે બોટાદ જિલ્લા સેવા સદને આવેલા કલેક્ટર છે, એ માંગણી અનુસંધાને કોઈ વિશેષ આયોજન ખરું? વિશેષ આયોજન છે, ટ્વિટર ઉપર 1 નવેમ્બર પણ અભિયાન અમારું ચાલુ હતું, આજ 9 નવેમ્બર છે, આજે પણ અમારું ટ્વિટર ટ્રેન્ડિંગ શરૂ છે, અને 12 તારીખે દિલ્હી ધરણા આંદોલન છે, જે શાંતિપૂર્ણ આંદોલન છે, અને રણવીરસિંહ જે CRPFમાં રિટાયર્ડ ઓફિસર છે જે અમારી સાથે છે, અને 12 તારીખે દિલ્હી ચલો દિલ્હીના નારા સાથે બધા ઓલ ઓવર ગુજરાત છે, ગુજરાતથી લઈ આસામ અને જમ્મુ કાશ્મીરથી લઈ કન્યાકુમારી સુધીના બધા વિદ્યાર્થીઓને એકઠા થવાના છે, અને શાંતિપૂર્ણ માં હોસ્પિટલ ખાતે ઓર્થોપેડિક તથા હોમિયોપેથી સહિત ચામડીના રોગો અને કોસ્મેટિક સહિતની સુવિધાઓ હવે હિંમતનગર ખાતે માં હોસ્પિટલના નિષ્ણાત ડોક્ટરો દ્વારા ઉપલબ્ધ છે। તમામ પ્રકારની ઓર્થોપેડિક તથા હોમિયોપેથિક સુવિધાઓ જેવી કે ફ્રેક્ચરની સારવાર, ટ્રોમા સર્જરી, ઓર્થોસ્કોપી કમરના દુખાવાની સારવાર, ઇન્જેક્શન દ્વારા મણકા અને ઘૂંટણના દુખાવાની સારવાર, રોજ ના આવતી હોય તેવા ગાની સારવાર, હાડકાના દુખાવો તથા ઓપરેશન સહિતની સુવિધા, તો ખાસ હવે માં હોસ્પિટલમાં જોઈન્ટ રિપ્લેસમેન્ટની સુવિધા માં હોસ્પિટલના નિષ્ણાત ડૉક્ટર અમિત શર્મા દ્વારા ઓર્થોપેડિક તથા હોમિયોપેથિક તમામ પ્રકારની સુવિધાઓ સહિત સારવાર મળી રહેશે। તો માં હોસ્પિટલમાં ચામડીના રોગો અને કોસ્મેટિક સુવિધાઓની સારવાર માં હોસ્પિટલના નિષ્ણાત ડૉક્ટર કુંજલ એ શર્મા દ્વારા મળી રહેશે, જેમાં શરીરના કોઈપણ ભાગ પરના અણગમતા વારનો લેસર મશીનથી કાયમી નિકાલ કરી આપવામાં આવશે। લેસર મશીનની મદદથી કોઈપણ પ્રકારના ટેટુ કાયમી નિકાલ કરી આપવામાં આવશે। ખીલના ડાઘા, મેલેજમાં વધતી ઉંમરે ચામડીનું નિસ્તેજ થવું, પ્રેગ્નન્સી સમયે પડેલ ડાઘા પોલિંગ અને મશીનથી દૂર થશે। મો ગરદન પરના મસા ક્યુટરીથી દૂર કરવામાં આવશે। સામાજિક પ્રસંગે, લગ્ન પ્રસંગે ઇન્સ્ટન્ટ ગ્લો લેઝર મશીનથી આપવામાં આવશે। વાર, ચામડી, નખની તપાસ માઇક્રોસ્કોપથી કરી આપવામાં આવશે। સ્થળ લોઅર ગ્રાઉન્ડ ફ્લોર લાઈફ પેટ લેબની બાજુમાં તુલસી લેન્ડમાર્ક કોમ્પ્લેક્સ સહકારી જીન 4 રસ્તા હિંમતનગર, મોબાઈલ નંબર 7990007990003।